15 દિવસ બાદ પણ વડોદરામાં પૂરની તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. રેલવે સ્ટેશન વિસ્તારમાં હજુ પણ પૂરના પાણી ભરાયેલા છે. જનમહેલ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં પૂરનું પાણી યથાવત જોવા મળ્યું. હાલ તો મોટર અને પાઇપ લગાવી આ પાણીને કાઢવામાં આવી રહ્યું છે. 15 દિવસથી પાણી કાઢવાની પ્રક્રિયા ચાલી રહી છે. એસટી ડેપોમાં બેઝમેન્ટમાં પણ ભરાયેલા છે પૂરના પાણી. દિવસે ખાલી કરે છે તો રાતે આપોઆપ આવી જાય છે આ પાણી. આ બસ સ્ટેન્ડ ખરું ને, આપણું બસ સ્ટેન્ડ કોમ્પ્લેક્સનું નામ તો ખબર નહીં, પણ હા, ધર્મેશ કોમ્પ્લેક્સની અંદરથી ખૂબ પાણી છે, અંદર ફૂલ પાણી છે. હજુ તો લગભગ 3-3 ફૂટ પાણી છે હજુ. તો શું કહેશો, વરસાદ તો 15 દિવસથી પાણી ઓસરી ગયા, પણ અહીંયાથી પાણી નથી. થોડું જરણ રહે છે અને સખત પાણી, અમારી મોટર 24 કલાક ચાલુ છે, તે છતાં પાણી ઓછું થતું નથી. એટલે આ બેઝમેન્ટ બંધ છે અત્યારે? બેઝમેન્ટ બંધ છે અત્યારે. અમારે 4-5 લાગી હતી, અત્યારે 2 કાઢી લીધી ને 2 ચાલુ છે અત્યારે. કેટલા દિવસથી કામ કરી રહ્યા છે? લગભગ આજે 15 દિવસ થવાયા. પાણી નથી ઉતરતું હજુ. વડોદરામાં પૂરના પાણી ઓસર્યાને 15 દિવસ થઈ ગયા, છતાં પણ હજુ પણ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાંથી વરસાદી પૂરના પાણી નથી નીકળી રહ્યા. અને તેનો ઉત્તમ નમૂનો છે વડોદરા સરા રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલું જે જનમહેલ કોમ્પ્લેક્સ છે. આપ જોઈ શકો છો કે જનમહેલ કોમ્પ્લેક્સની અંદર આવેલું જે બેઝમેન્ટ છે તેની અંદર હજુ પણ પાણી ભરેલા છે, તે પાણી ઓસરી નથી રહ્યા. મહત્ત્વની બાબત છે કે છેલ્લા 15 દિવસથી અહીંયાના સંચાલકો દ્વારા જે ડીઝલ મોટર પંપ સેટ છે અને પાઇપો છે તે લગાવીને પાણી બહાર ઉલેચવામાં આવી રહ્યું છે, તેમ છતાં પણ પાણી ઓછું નથી થઈ રહ્યું. 2-3 ફૂટ હજુ પણ પાણી અહીંયા બેઝમેન્ટમાં ભરાયેલા છે, જેના કારણે આ બેઝમેન્ટ શરૂ નથી કરી શકાયું. અહીંયા વાહનોનું પાર્કિંગ થતું હતું, 4-વ્હીલનું પાર્કિંગ થતું હતું, પરંતુ ક્યાંકને ક્યાંક કહી શકાય કે પાણી હોવાના કારણે અહીંયા તમામ જે ઇલેક્ટ્રિસિટી છે તે અત્યારે બંધ રાખવામાં આવી છે. અને આજે 15 દિવસ થઈ ગયા છે પૂર ઓસરેલાને, છતાં પણ આ બેઝમેન્ટમાંથી પાણી નથી નીકળી રહ્યા, જેને લઈને સવાલો એવા ઉઠી રહ્યા છે કે શું ભૂગર્ભમાંથી જે પાણી છે તે બેક મારી રહ્યું છે, તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યા છે. કારણ કે જનમેલ હોય કે એસટી બસ ડેપો હોય, બંનેની આ જ હાલત છે કે જ્યાં સવારે પાણી કાઢે છે પરંતુ રાત્રે ફરીથી પાણી જમીનમાંથી આવી જાય છે, જેના કારણે ફરીથી કાઢવાની નોબત આવી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ભૂગર્ભ જળસ્તર વધવાના કારણે જે જમીનના જે તળિયા છે તેની અંદરથી પાણી બેક થઈ રહ્યું છે અને તેના કારણે ફરીથી પાણી કાઢવાની નોબત આવી રહી છે. 15 દિવસથી 5-5 જેટલા જે મોટરો લગાવીને પાણી કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે અને હજુ પણ આ પ્રક્રિયા ચાલુ છે. આજે 2 મોટરથી પાણી કાઢવાની પ્રક્રિયા ચાલુ છે, પરંતુ સવાલ એ જ થઈ રહ્યો છે કે જે વરસાદી પૂરના કારણે અનેક લોકોને ખૂબ ભારે નુકસાન થયું છે, ત્યારે હજુ પણ આવા કોમ્પ્લેક્સ છે કે 15 દિવસ થઈ ગયા છતાં પણ તેમાંથી પાણી નથી નીકળી રહ્યા અને હજુ પણ તેમનું કોમ્પ્લેક્સ પૂરી રીતના ચાલુ નથી થઈ શક્યું, જેના કારણે કોમ્પ્લેક્સના જે સંચાલકો છે અથવા તો જે મેનેજમેન્ટ કરનારા લોકો છે તેમને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. અને સતત 15 દિવસથી લગાતાર બેઝમેન્ટમાંથી પાણી કાઢવામાં આવી રહ્યું છે, તેમ છતાં પણ પાણી જે નીકળી જવું જોઈએ તે અત્યાર સુધી નીકળ્યું નથી અને હજુ પણ બેઝમેન્ટમાં 2-3 ફૂટ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.